દીવ જાયન્ટ્સ ગ્રુપ તથા સિંજી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે વળાકબારા ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન. દીવના લોકોએ રાજકોટની મારામાંકિક હોસ્પિટલની તબીબી સારવારનો લાભ ઘર આગળ જ મળી રહે તે હેતુથી દીવ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા અર્થાંક પ્રયાસ. દીવ જાયન્ટ્સ ગ્રુપ તથા સિનર્જી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટના સંયુક્તથી વણાકબારા બસ સ્ટેન્ડ ગ્રાઉન્ડ પાસે સરકારી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજકોટ ખાસ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોમાં કાર્ડિયોલોજી ડોક્ટર શ્રેનિક દોશી, ઓર્થોપેડિક તથા ટ્રોમા સર્જન ડોક્ટર પરેશ પંડ્યા, નિરોય તથા સ્પાઇન સર્જન ડોક્ટર દિનેશ ગજેરા, ક્રિટિકલ કેર મેડિસન ડોક્ટર જીગર પાડલિયા, ગેસ્ટ્રોએન્ટ્રોલોજી લેપ્રોસ્કોપિક તથા બેરિયાટ્રિક સર્જન ડોક્ટર રાજન જગર, ડોક્ટર વિશાલ ભટ્ટ એ સેવા આપી હતી. સાથે એનર્જી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાજકોટના સેન્ટર હેડ સુરસી બારડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દરેક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવાનો લાભ વણાકબારા વાડી વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારના આશરે 125 જેટલા લોકોએ લાભ લીધો હતો. ખાસ આ મેગા મેડિકલ કેમ્પમાં વિવિધ લેબોરેટરીને લાગતી તપાસ પણ કરવામાં આવી, જેમાં લોહીની તપાસ, લીવર સ્કિનિંગ, ડાયાબિટીક સ્કિનિંગ, લિપિડ પ્રોફાઇલ, યુરિનની તપાસ, હૃદયની સ્કિનિંગ, કિડની સ્કિનિંગ વગેરેની તપાસ પણ કરવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. જેન્ટ્સ ગ્રુપ તરફથી કાદરભાઈ કુરેશી પ્રેસિડેન્ટ તરીકે આજે અમારું કેમ્પ વણાકબારામાં સિંજી હોસ્પિટલ તરફથી ડૉક્ટર ભારત સાહેબ સાથે અમે નક્કી કરીને રવિવાર 16 તારીખે આજે અમે કેમ્પ રાખ્યું. એમાં કેમ્પમાં 100 થી 125 પેશન્ટ લાભ લઈ ને પોતપોતાની જે સમસ્યા હતી, હૃદય રોગ, બધા રોગ માટે, મગજનો રોગ, બધા રોગ માટે લોકો અહીંયા અમારા પાસે આવ્યા. અમે 5 ડૉક્ટર હતા અલગ અલગ જાતના. એ બધા ડૉક્ટરે બધી તપાસ કરી, બ્લડનું સેમ્પલ લઈ, બ્લડ રિપોર્ટ ને બોડી ચેકઅપનું બધું કરી ને આજે અમારા પેશન્ટ 125 ઉપર પેશન્ટ થઈ ગયા છે. ને એના માટે જેન્ટ્સ ગ્રુપનો હું, અમારા જે મેમ્બર છે એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું ને શ્રીજી હોસ્પિટલના જે ડૉક્ટરો બધા આવ્યા છે એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે જેન્ટ્સ, નમસ્કાર. મારું નામ ડૉક્ટર સુશી ભારત છે. હું પોતે મૂળ ઉનાનો વતની અને અત્યારે સિનર્જી હોસ્પિટલમાં એઝ એ સેન્ટર હેડ તરીકેની ફરજ બજાવું છું. સિનર્જી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે જાયન્ટ ગ્રુપ ઓફ દીવનો અને એમના પ્રમુખ શ્રી કાદરભાઈ કુરેશી અને બધા જ મેમ્બર શ્રી ગોરો કે એમને ખૂબ જ એક સરસ કેમ્પનું આયોજન માટે એક અમને પ્રસ્તાવ રાખ્યો હતો અને એ અમે એના દ્વારા અમે અને એટલે સિનર્જી હોસ્પિટલ અને જાયન્ટ ગ્રુપ દ્વારા એક ખૂબ જ સરસ ભવ્ય કેમ્પનું આયોજન થયું છે કે જેની અંદર લોકોના બ્લડ ટેસ્ટ એટલે એના હૃદય છે, એમના કિડની છે, એમના ECG દ્વારા હૃદયની તપાસ થાય, લિપિડ પ્રોફાઇલ દ્વારા એના એનું જે પણ બ્લડ છે એ ઘટતો ન થઈ ગયું એવી જાગૃતિ કેળવવા માટેનો એક પ્રોગ્રામ હતો અને ખૂબ જ સફળ રહ્યો છે. હું એના માટે જાયન્ટ ગ્રુપનો ખૂબ ખૂબ આભારી છું કે એ બહુ જ સારું કામ કરે છે કે લોકોને અવેરનેસ પ્રોવાઈડ કરે છે કે આપણે કેવી રીતે જાગૃત થઈ શકીએ અને તમારા તો આ છુપી બીમારીઓ કંઈ છુપાયેલી છે કે જેને આપણે બહાર ખબર પડી છે. નાને અત્યારે લોકો નથી કહેતા કે ભાઈ તલવારનો ઘા સોયથી સરે એવું છે આ કામ, કે સરસ રીતે આપણે આવા આયોજનથી લોકોને જાગૃતતા, એના શરીર પ્રત્યેની જાગૃતતા કેળવી શકીએ
અમારી સાથે ન્યુરો સર્જનમાં ડૉક્ટર દિનેશ ગજેરા સાહેબ ઉપસ્થિત છે, અહીંયા જે સિનિયર ન્યુરો સર્જન તરીકેની ફરજ બજાવે છે. રાજન જગર સાહેબ જે ગેસ્ટ્રો સર્જન છે એ પણ આજે આવ્યા છે અહીંયા. એના સિવાયના ડૉક્ટર જીગર પાટણીયા સાહેબ કે જે ક્રિટિકલ અને હૃદયરોગના નિષ્ણાત છે એ પણ ઉપસ્થિત છે. ડૉક્ટર પરેશ પંડ્યા સાહેબ જે સિનિયર ઓર્થોપેડિક ડૉક્ટર છે એ પણ આવેલા છે અમારી સાથે. એટલે આવા બધા નામી ડૉક્ટરોને લઈને અમારી ટીમ આવી છે, સાથે મેડિકલ અમારા જે મેડિકલ એડમિનિસ્ટ્રેટર વિશાલ ભટ્ટ સાહેબ પણ આવ્યા છે. આ રીતે રાજકોટથી અમારી આખી ટીમ આવી અને બધા લોકોને ખૂબ જ સરસ તપાસ કર્યું છે અને ઝીણવટભરી તપાસ કરી અને આવનારી બીમારીઓથી બધાને વાકેફ કરાવ્યા છે. હું જાઇન્ટ ગ્રુપને ફરીથી આભાર વ્યક્ત કરવા કહું છું કે આવા સારા કેમ્પ હંમેશા આયોજન કરતા રહે, તાકી લોકોમાં એક સ્વસ્થતા પ્રત્યે જાગૃતતા કેળવતા રહી. આજે જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ મારી નળી બ્લોક હતી, પણ તમે જો અગાઉથી ECG કાઢો તો આજે ઘણી બધી સ્કીમો છે, મુખ્યમંત્રી અમૃતમ સ્કીમ હોય કે બીજી ઘણી બધી સ્કીમો છે, આયુષ્માન ભારત, કે જેમાં લોકોને ફ્રી ઓફમાં એમને સારવારે હૃદયની થઈ જાય અને આઈડિયા પણ આવી જાય કે મને આ બીમારી છે. એના સિવાયની પણ ઘણી બધી બીમારીઓ ઓર્થોપેડિકમાં પણ છે કે ભાઈ વહેલા ઘૂંટણ ઘસાઈ જવા, તો તમે અગાઉથી તમને ખબર હોય તો તમને કહે કે ભાઈ નીચે નહીં બેસવાનું, તમારે પલોઠી નહીં વળવાની. આવી બધી નાની નાની ટેવોથી આપણે આગળ જતાં બીમારીઓથી આપણે રક્ષણ મળી શકે. એટલે આ રીતે અમે બધે જ ઘણા બધા સર્વરોગ નિદાન કેમ્પ